વર્ષ 1993 સુરત શહેર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ અને વરાછા મિની બજારમાં બોમ્બ બ્લાસ્ટ થયા હતા, જેમાં સ્કૂલ જતી અલ્પા નામની વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું હતું, જ્યારે 58 વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે આ કેસના મુખ્ય માસ્ટર માઇન્ડ જેના પર આરોપ હતો તે અબ્દુલ કરીમ ટુંડાને આજરોજ ગુરુવારે અજમેરની ટાડા કોર્ટે નિર્દોષ જાહેર કર્યું હતું. વર્ષ 1993 પાંચ શહેરોમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસના આરોપી અબ્દુલ કરીમ ટુંડાને આજરોજ ગુરુવારે અજમેરની ટાડા કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. તો બે આતંકવાદીઓ ઇરફાન અને હમીબુદ્દીનને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. કડક સુરક્ષા વચ્ચે આજરોજ ગુરુવાર સવારે લગભગ 11:15 વાગે પોલીસ ટુંડા, ઇરફાન અને હમીદુદ્દીનને સાથે ટાડા કોર્ટમાં પહોંચી હતી. આ ત્રણે ગત 6 ડિસેમ્બર વર્ષ 1993 રોજ લખનૌ, કાનપુર, હૈદરાબાદ, સુરત અને મુંબઈની ટ્રેનોમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટના આરોપી હતા. તો 20 વર્ષ પહેલા 28 ફેબ્રુઆરી વર્ષ 2004 રોજ ટાડા કોર્ટે જ આ કેસમાં 16 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. તો સુપ્રીમ કોર્ટે 4 આરોપીઓને નિર્દોષ જારી કર્યા હતા અને બાકીના આરોપીઓની સજાને યથાવત રાખી હતી, જેઓ હાલ જયપુર ખાતે જેલમાં બંધ છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.